સુરતના કામરેજ ખાતે 23 બારડોલી લોકસભાના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાના સમર્થનમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રફુલભાઈ પાનસરિયાનું પ્રેરક ઉદ્બોધન. કામરેજથી સુરત આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. આજે રાત્રે 8:30 કલાકે કામરેજ ખાતે ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સપોર્ટ આપવાના આશય સાથે યુવા સંમેલનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 23 બારડોલીના ભાજપના ઉમેદવારને સમર્થન કરવા માટેના હેતુ સાથે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પ્રફુલભાઈ પાનસરિયા, બળવંતભાઈ સહિત ભાજપના તમામ પદાધિકારીઓ, કોર્પોરેટરો, ઉમેદવારો, મહામંત્રી, પ્રમુખ વગેરે ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને વિધિવત રીતે આ યુવા સંમેલન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવા સંમેલનમાં ખાસ કરીને પ્રફુલભાઈ પાનસરિયાએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં ભારત માતા કી જય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારસરણીને યાદ કરીને સંમેલનને આગળ ધપાવ્યું હતું. ખાસ કરીને યુવા ધન આ દેશનું અણમોલ ધન હોવાની તેમને વાતને પ્રતીતિ કરાવી હતી. ખાસ કરીને તમામ યુવા વર્ગ છે, ભાઈઓ બહેનો, એ નરેન્દ્ર મોદીને સપોર્ટ કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદીની જે વિચારધારા છે તે યુવાનોને આગળ વધારવા માટેની આ વિચારધારા છે. આ વિચારધારાને લઈને યુવાનો જંગી બહુમતીથી મતદાન કરશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે આ સંમેલનને સંબોધતા સૌ યુવાનોને ખૂબ ખૂબ શુભકામના આપવામાં આવી હતી અને સાથોસાથ ભાજપના પદાધિકારીઓએ પણ આ યુવા સંમેલનમાં સંબોધન કરી યુવાનોના ઉત્સાહ, યુવાનોનો થનગનાટ જોઈને જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે જે સદભાવ છે તેને બરકરાર રાખી અને યુવાનો જંગી બહુમતીથી મતદાન કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પ્રભુભાઈ વસાવા કે જેઓ 23 બારડોલીના ભાજપના ઉમેદવાર છે, તેમને જંગી બહુમતીથી વિજય આપવા માટે પ્રફુલભાઈ પાનસરિયા, બળવંતભાઈ સહિતના તમામ પદાધિકારીઓએ અપીલ કરી હતી અને અપીલને તાળીના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યો હતો. યુવા સંમેલનમાં આજે રાજુભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી કાળુભાઈ, મહામંત્રી સુરત મહાનગરપાલિકા ઘનશ્યામભાઈ લાખાણી, બોર્ડના પ્રમુખો, કામરેજ વિધાનસભામાં કોર્પોરેટરો, કોર્પોરેટરના ઉમેદવારો, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ, મારુતિ ધૂન મંડળની ટીમ, અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓની લો કોલેજ સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ, ધાર્મિક યુવા સંગઠનના વિદ્યાર્થીઓ પણ ખાસ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પ્રેરક ઉદ્બોધનમાં સહભાગી થયા હતા. માતા કે વંદે વંદે. આજના આ પ્રસંગની અંદર વી સપોર્ટ નરેન્દ્ર મોદીજી એમાં પધાર્યા લયા. મારા વાલા યુવાન મિત્રો, તમને હું વંદન કરું છું, તમને સેલ્યુટ કરું છું. કારણ કે એક રાષ્ટ્રના નિર્માણ માટે કામ એક યજ્ઞની અંદર પ્રજ્વલિત કરવા માટે આપ સૌ જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌની આ તાકાત એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના યજ્ઞને પ્રજ્વલિત થી આપણે આવકારીએ કે જેઓ આપણે સપોર્ટ કરી રહ્યા. એક રાષ્ટ્ર જે પડે ઊભું થાય, એક એક હજાર વર્ષથી સંસ્કૃતિ ઉપર વાર થાય અને છિન્ન ભિન્ન કરવાના એ મુઠ્ઠી ભર તત્વો જ્યારે પ્રયાસ કરે ને ત્યારે હર હંમેશ વી સપોર્ટ ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિનો ઝંડો દુનિયાભરની અંદર લહેરાયો, માત્ર ને માત્ર વિકાસ એક મંત્ર બનાવ્યો, સમરસતા એક મંત્ર બનાવ્યો, વસુદેવ કુટુંબકમ નો નારો વિશ્વને આપ્યો છે. માટે વી સપોર્ટ નરેન્દ્ર મોદી. અને તમે જેમ નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરવા આપી, અયોધ્યાનું મંદિરનું નિર્માણ થયું અને 22 તારીખે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ આરતી ઉતારી અને રામલલ્લાને જ્યારે દુનિયામાં રામ જ્યાં જન્મા છે એ રામનું પૂજન આપણે સૌ કરી રહ્યા છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે માત્ર મંદિર, માત્ર રોડ, માત્ર શાળાઓ કોલેજો એટલું જ નહીં, ભારત ચંદ્રયાન પહોંચ્યું છે ચંદ્ર પર. ભારતની એ ટેકનોલોજી દ્વારા આવનારા સમયમાં દુનિયાની અંદર ઈસરો જે કામગીરી કરી રહી છે એ શ્રેષ્ઠ છે,
ટૂંક સમયની અંદર દુનિયામાં ભારત શ્રેષ્ઠતા પ્રાપ્ત કર્યું છે, માટે વી સપોર્ટ નરેન્દ્ર મોદી. અને આવનારા સમયની અંદર દેશ એક નવી દિશા તરફ જઈ રહ્યો છે, મારે કહેતા આનંદ થાય છે. આ ગુજરાતની ધરતી પર 2001માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે બિરાજમાન થયા, ત્યારે આમાંથી ઘણા એક પ્રાથમિક શાળા કે નાની નાની શાળાઓમાં ભણતા હશે, ત્યારે એટલી બધી રાજનીતિમાં ખબર નહીં હોય, ત્યારે ગુજરાતમાં માત્ર ને માત્ર 13 યુનિવર્સિટી હતી. 1 થી 2022 આઝાદીના 60 વર્ષમાં 13 યુનિવર્સિટી, આજે 108 યુનિવર્સિટી ગુજરાતની ધરતી પર બની ગઈ, માટે વી સપોર્ટ નરેન્દ્ર મોદી. 6 મેડિકલ કોલેજ હતી, આજે 30 મેડિકલ કોલેજ થઈ, માટે વી સપોર્ટ નરેન્દ્ર મોદી. અને તમે જે સપોર્ટ કર્યો શૈક્ષણિક ક્ષેત્રે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે એક નવી શિક્ષા પદ્ધતિ 2020 1985માં થોડું ઘણું સંશોધન થયું હતું, આજે શિક્ષા ક્ષેત્રે દુનિયા સાથે કદમ મેલાવવા માટે ભારતની નવી શિક્ષણ પદ્ધતિ 100 એ 100% અમલીકરણ થઈ રહી છે. અને એ આવનારા યુથ માટે છેલ્લા 5 વર્ષનો જે રોડમેપ બનાવી રહ્યા છે દુનિયા સમકક્ષ, ભારતનો યુવાન તમામ ક્ષેત્રે, સંશોધન ક્ષેત્રે, અભ્યાસ ક્ષેત્રે, મેનેજમેન્ટ ક્ષેત્રે એક એક કોમ્પિટિશનની અંદર ઊભો રહે, એટલા માટે વી સપોર્ટ નરેન્દ્ર મોદી. યુવા શક્તિ ઉપર વિશ્વાસ કોણ મૂકે ને ક્યારે મૂકે? જ્યારે યુવા શક્તિના હાથમાં પુસ્તક હોય, એટલે કે વિશ્વ પુસ્તક દિવસ આપણે ઉજવ્યો. અને આજે આ બધા જ તહેવારોની ઉજવણી પછી આપણે આ યુવા ભારત કાર્યક્રમમાં મળ્યા છીએ, ત્યારે આપણા માટે ગર્વની ક્ષણ છે. આપણે વચ્ચે